माय डियर स्टूडेंट्स, हूँ जय सुतानी, आप सबनों ऑनलाइन विडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छू। तो लास्ट टाइम आपणे आलेख बनावता शीख्या था, ओके। स्वाध्याय 3.2 पण कम्प्लीट कर्यो हतो अने एक एक्स्ट्रा क्वेश्चन करायो हतो कि जेमां आपणे बिंदु ने आलेख में केम मूकवा ई शीख्या था, साथे साथे कि जे तमने ऑब्जेक्टिव में एक मार्क में पूछाई शके एवुं कि बिंदु कया चरण में आवशे तो कई अक्ष पर आवशे, एटलू पर सीखी गया, ओके। आज आप आखो लेक्चर ईज शीखवानुं छे कि कोईपण बिंदु ने आलेख में दर्शावो केम। आपणे उदाहरण स्वाध्याय बधा दाखला लेता जशुं। तो उदाहरण नंबर एक त्रण में गणायवो नथी, कारण के लास्ट लेक्चर में लगभग घणा बधा बिंदु एमां आवी गया था। लास्ट लेक्चर में आपणे जे आलेख कर्यो एमां घणा बधा बिंदु उदाहरण त्रणना आवी गया छे। एमां थी उदाहरण त्रण तमारे जाते करवानुं छे होमवर्क में। આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર 4 થી, તો કે ઉદાહરણ 4માં આવી રીતે તમને કોષ્ટક આપેલું છે, જો બોર્ડ ઉપર છે, તમને એમ કીધું છે કે યામ સમતલમાં નીચેની ક્રમયુક્ત જોડો એક્સ અને વાય દર્શાવો, પછી સ્કેલમાં આપ્યું કે સ્કેલમાં આપેલા આલેખનું જેમ આપ્યું હોય ઓકે છે, એમાં કંઈક સ્કેલમાં દર્શાવવાની જરૂર છે ને, દરેક જગ્યાએ એક એક એકમ લેતા જવાનું, એક સેન્ટીમીટર એટલે એક માપ લેવાનું છે, ઓકે। તો સૌથી પહેલાં તો આપણે બિંદુ બનાવવો પડશે, બિંદુ આપણને ભાઈ છે જ નહીં, તો કે આમાંથી બિંદુ બનાવતા શીખીએ। જો આ એક્સ અને આ વાય, તો પહેલું બિંદુ જે બનશે ને એ -3.7 બનશે, બીજું બિંદુ શું બનશે 0.-3.5, ત્રીજું બનશે -1-3, ચોથું બનશે 4.4 અને પાંચમું બનશે 2.-3। એટલે કે આ પાંચ બિંદુ છે આપણી પાસે, એ પાંચે પાંચને આલેખમાં દર્શાવવાના છે, ઓકે। ચાલો હવે આલેખ બનાવશું। આ વાય અક્ષ આપણી, આ આવશે આપણી એક્સ અક્ષ। હવે જો ખાસ લાઈન બનાવતા પહેલાં જોઈ રાખવાનું ક્યાં સુધી કેટલાની જરૂર છે, તો એક્સની કિંમત જોઈએ -3, 0, -1, 4 અને 2, તો પ્લસમાં મોટા મોટી કિંમત 4 છે, માઇનસમાં મોટા મોટી કિંમત -3 છે એક્સ માટે, કે 0, 1, 2, 3, 4, 4 સુધી જરૂર છે, 5 બનાવી નાખીએ। માઇનસમાં આપણે ખાલી -3 સુધી જરૂર છે, તો એ -4 સુધી મૂકી દઈએ કે 5 સુધી। વાય એમ જોઈએ તો વાયમાં જો મોટા મોટી કિંમત 7 છે, એટલે અહીંયા 7 સુધી જવું જ જોઈએ, આ લેખ એ રીતે જ બનાવવાનો અથવા આને થોડું ખેંચી લેવાનો જે ઉપર 1, 2, 3, 4, 5, 6 ક્યાં સુધી, તો કે 7 સુધી। આ વાય, વાય ડેશ, આ એક્સ અને એક્સ ડેશ, ઓકે। ચાલ હવે અહીંયા કિંમત મૂકી દઈએ -1, -2, -3, -4, તમારે એક એક ખાનું બનેલું જ છે, કાંઈ ખાના પર જેમ બોક્સ છે, આ બધા બોક્સ પર નંબર આપતા જવાના છે 1, 2, 3, ઓકે। ચાલો હવે આપણે એક એક બિંદુ દર્શાવવું છે આલેખમાં, કેમ દર્શાવશું? સૌથી પહેલો બિંદુ -3.7, ચાલો યાદ કરો લાસ્ટ લેક્ચર, સૌથી પહેલાં -3 ઉપર વયા જવાનું, ત્યાંથી કેટલું ઉપર જવાનું, તો કે 7 સુધી ઉપર જવાનું, તો કે -3 થી 7 સુધી ઉપર જવાનું, તો કે સીધી લાઈન બનાવો 7 સુધી, એટલે 7 બોક્સ ઉપર જવાનું થશે, -3 થી 7 સુધી આ બિંદુ મૂકી દેવાનું, -3.7 પૂરું। ચાલો બીજું બિંદુ 0.-3.5, તો પહેલાં તો એક્સ 0 આવી જાઓ, ત્યાંથી -3.5 જવાનું, તો -3.5 ક્યાં આવે, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત થઈ હતી, -3 અને -4ની એક્ઝેડ વચ્ચે, બસ આ થઈ ગયું 0.-3.5, એક્ઝેડને વચ્ચે જ આવશે। ત્રીજું બિંદુ -1 અને -3, તો પહેલાં એક્સમાં -1 લઈએ, ત્યાંથી -3 ઉપર જશે કે નીચે જશે, તો કે -3 એટલે નીચે જશે, તો અહીંથી 3 સુધી નીચે આવો, એક છોડાઈ ગયું બિંદુ, આ બિંદુ અહીંયા આપણે લખી નાખીએ -1, -3, ઓકે, અને ઓલાને આપણે થોડુંક નીચે લખીએ, આ જ આપણું બિંદુ છે 0.-3.5, ઓકે।
चलो छे पछी कई आयो तो के 4 कोमा 4 तो के x ऊपर 4 जाओ ने यहां y ऊपर 4 ऊपर 4 આવશે तो के जाई थी આવી જશે આમ 4 कोमा 4 ओके અને છેલ્લો બિંદુ તો કે 2 કોમા -3 તો x અક્ષ ઉપર 2 લઈએ નથી -3 તો ઉપર કે નીચે તો કે માઇનસ નીચે આવે તો કે નથી -3 સુધી નીચે જાઓ એટલે આ 2 કોમા -3 બસ આ ગ્રાફ બની ગયો આટલો ગ્રાફ પૂછે તમને 3 માર્ક્સ કે 2 માર્ક્સ જેમ 3 માર્ક્સ ઓછા મોછા આપે છે આ ગ્રાફના એટલે 5 થી 6 બિંદુ છે ને કેટલા 2 4 ને 5 બિંદુ છે એટલે 5 કે 6 બિંદુ આપે 3 એક માર્ક માં દાખલો પૂછાય છે તો આપણા માટે બેનિફિટ જ છે ખાલી બિંદુ મૂકવા મૂકતા જ જવાના છે ખાલી ઓકે ચલો આ ઉદાહરણ નંબર 4 કમ્પ્લીટ કરો ત્યાર પછી આપણે આગળનો સ્વાધ્યાય શરૂ કરીએ ઓકે આ બધે લખી નાખો ઝડપથી હવે આપણે કરશું સ્વાધ્યાય 3.3 એમાં પણ આ રીતે જ આપેલું છે આપણે સાથે જોતા જઈએ કે કે બિંદુ આપ્યા છે એમાં ચલો સ્વાધ્યાય 3.3 ચાલ સ્વાધ્યાય 3.3 નો પહેલો ક્વેશ્ચન જોઈએ તમારી ટેક્સ્ટ બુક માં તો કે સ્વાધ્યાય 3.3 નો પહેલો ક્વેશ્ચન એવો આપ્યો છે કે કયા ચરણમાં અથવા કઈ અક્ષ પર પછી બિંદુ આપ્યા છે પહેલો બિંદુ તો કે -2.4 બીજો બિંદુ 3.-1 ત્રીજો બિંદુ -1.0 ચોથું બિંદુ 1.2 અને પાંચમું બિંદુ -3.-5 બિંદુઓ છે અને પછી એમ કે તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો તો પહેલા આપણે બિંદુ કયા છે લખી નાખીએ બધા પહેલો -2.4 ચલો બીજું બિંદુ કઈ આપ્યું છે -2.4 બીજું તો કે 3-1 ત્રીજું બિંદુ કઈ આપ્યું તો કે -1.0 ચોથું બિંદુ તો કે 1.2 અને પાંચમું બિંદુ -3.-5 આટલા બિંદુ આપણને આપ્યા છે ઓકે આ બિંદુ પછી કયા ચરણમાં આવે છે એ અથવા કઈ અક્ષ ઉપર આવે છે એ પર સાથે ચેક કરવાનું છે સાથે આલેખમાં દર્શાવવાનું પણ છે આ બે વસ્તુ કરવાની છે ચલો સૌથી પહેલા આલેખ બનાવશું અહીંયા વાય વાય ડેશ અહીંયા આવશે એક્સ અને એક્સ ડેશ વચ્ચે મૂકી દેવો 0 1 2 3 4 5 6 આ બાજુ તો -1 -2 -3 -4 -5 ઉપર જશું તો કે 1 2 3 4 5 6 નીચે જઈએ તો -1 -2 -3 -4 -5 -6 એમ આવશે ને ચાલ સૌથી પહેલું પહેલું બિંદુ કયું છે તો કે -2.4 તો કે સૌથી પહેલાં એક્સ અક્ષ ઉપર -2 ઉપર આવી જાઓ ત્યાંથી 4 ઉપર જવાનો કે નીચે તો કે -4 છે એટલે -2 થી 4 બોક્સ ઉપર જવાનું તો કે -2 આગળ આવી ગયા નથી 4 બોક્સ ઉપર જાઓ સ્કેલથી જોડી દેવાનો અહીંયા બિંદુ શું લખશું -2.4 બીજું બિંદુ 3.-1 તો કે એક્સ અક્ષ ઉપર પહેલાં 3 જાઓ ત્યાંથી -1 તો કે નીચે આવે કે ઉપર આવે તો કે -1 તો નીચે આવે તો કે અહીંથી નીચે આવ્યા -1 સુધી અહીંયા મૂકી દેવાનું 3.-1 ઓકે હવે ત્રીજું બિંદુ -1.0 તો એક્સ અક્ષ ઉપર -1 આવી છે ત્યાંથી વાય તો છે જ નહીં 0 છે તો અહીંયા મૂકી દેવું પડશે -1.0 ત્યાં જ મૂકી દેવાય ને ત્યાર પછી તો કે 1.2 તો કે એક્સ અક્ષ ઉપર પહેલા 1 આવી છે ત્યાંથી 2 ઉપર જઈએ તો કે 2 ઉપર જશું અહીંયા આટલું તો કે 1.2 થઈ ગયું પૂરું છેલ્લો બિંદુ -3 ને -5 આમ તો બધા બિંદુ હવે તમને મૂકતા આવડી ગયા છે આગલા લાસ્ટ લેક્ચરમાં આટલી બધી પ્રેક્ટિસ કરી હતી આપણે અત્યારે બીજા થોડાક મૂકીએ હવે ક્યાંય વાંધો આવશે નહીં -3 થી -5 તો પહેલાં -3 ઉપર આવી જઈએ
नहीं माइनस में तो ऊपर के नीचे तो के नीचे आवशे तो के पांच बॉक्स नीचे वया जाइए जो आ गया अँ माइनस पांच अँ जोड़ी देशों ने माइनस त्रण माइनस पांच ओके आटलू काम थी गयु आ लेख में दर्शाई दीदा हवे आपणे एना चरण लखवाना छे अथवा एनी अक्ष लखवानी छे तो अँ एक बॉक्स बनाई नाखीए અહીંયા લખીએ બિંદુ અહીંયા લખશું ચરણ અથવા અક્ષ ચાલ પહેલું બિંદુ કયું છે તો કે માઇનસ બે કોમા ચાર ચાલો સાઈન યાદ કરીએ ફરીથી બધાની પહેલા ચરણની તો કે પ્લસ પ્લસ બીજા ચરણની માઇનસ પ્લસ ત્રીજાની માઇનસ માઇનસ અને ચોથાની તો કે પ્લસ માઇનસ હવે અહીંયા જો શું થાય માઇનસ પ્લસ તો કેમ આવે તો કે માઇનસ પ્લસ એટલે બીજું ચરણ તો કે લખી નાખી બીજું ચરણ અને આ લેખમાં જોઈ લેશું એ વાસ્તવમાં બીજા ચરણમાં આવે જ છે તો કે હા જો માઇનસ બે ચાર બીજા ચરણમાં આવે છે આ પહેલું આ બીજું આ ત્રીજું અને અહીંયા ચોથું આવશે તો કે આ બીજા ચરણમાં આવી જ જાય છે ઓકે બીજું બિંદુ તો કે ત્રણ કોમા માઇનસ એક તો કે પ્લસ માઇનસ ક્યાં આવે તો કે ચોથામાં આવે તો ચેક કરો ત્રણ માઇનસ એક ચોથા ચરણમાં આવે છે તો કે આ આવી જ જાય છે અહીં લખી નાખી ચોથું ચરણ ત્રીજું બિંદુ તો કે માઇનસ એક કોમા ઝીરો હવે તમે ચેક કરો કોઈ ચરણમાં આવતો નથી કારણ કે એમાં ઝીરો આવે છે તો આ લેખમાં જોઈ લો તમે માઇનસ એક ઝીરો ક્યાં આવ્યું તો કે એક્સ અક્ષ ઉપર આવ્યું આ કોઈ ચરણમાં ક્યાંય આવે નહીં આ વચ્ચે આવે ઉપરનું નો આવે નીચે નો એટલે ચરણ લખી શકાય નહીં આમાં અક્ષ લખાય કઈ અક્ષ ઉપર છે તો કે એક્સ અક્ષ ઉપર અને આ લેખ નો હોય તો કેમ ખબર પડે તો કે અહીંયા જો એક્સ આમ છે એટલે એક્સ અક્ષ ઉપર ચાલ પછીનું બિંદુ જોઈએ તો કે એક કોમા બે તો બંને પ્લસ પ્લસ છે પ્લસ પ્લસ એટલે કયું ચરણ તો કે પહેલું ચરણ જો પહેલા ચરણમાં આવી ગયું એક કોમા બે પહેલા ચરણમાં ઓકે ચાલો ત્યાર પછી બિંદુ કયું છેલ્લું માઇનસ ત્રણ માઇનસ પાંચ બંને માઇનસ હોય કે માઇનસ માઇનસ કેમાં આવે તો કે ત્રીજા ચરણમાં આવે એટલે આમાં આવશે ત્રીજું ચરણ આ લેખમાં એકવાર ચેક કરી લઈશું ત્રીજા ચરણમાં આવી જાય છે તો કે હા જો આ ત્રીજા ચરણમાં આવી જાય છે ઓકે તો આખું આપણું કમ્પ્લીટ થઈ ગયું ઓકે એટલે સ્વાધ્યાય 3.3 નો પહેલો પ્રશ્ન મેં પૂરો કર્યો હવે આપણે એક પ્રશ્ન બાકી રહ્યો કયો તો કે 3.3 નો પ્રશ્ન નંબર બે ઓકે ચાલો પહેલાં આ લખી નાખો ઝડપથી ત્યાર પછી આપણે શરૂ કરીએ ઓકે હવે આપણે પ્રશ્ન નંબર બે જોઈ લઈએ 3.3 નો 3.3 પ્રશ્ન નંબર બે એમાં તમને એક બોક્સ આપેલું છે એક્સ કોમા વાય લખીને ઓકે પહેલાં એક્સની કિંમત આપી પછી વાયની કિંમત જોઈ લે બોક્સમાં કઈ કિંમત આપે સૌથી પહેલી કિંમત શું આપી છે તો કે માઇનસ બે કોમા આઠ પછી આપી છે માઇનસ એક કોમા સાત આવી જ આપીશ ને પછી આપી છે ઝીરો કોમા માઇનસ એક પોઈન્ટ પછી પછી એક કોમા ત્રણ અને ત્રણ કોમા માઇનસ એક આવી રીતે એક બોક્સ આપી દીધું છે હવે તમને શું કીધું છે આ બોક્સ ઉપરથી તો કે કોષ્ટકમાંથી અનુકૂળ માપ લઈ અને એક તમારા આલેખમાં બધાને દર્શાવવાનું છે એનું આલેખમાં નિરૂપણ કરવાનું છે શું કરવાનું છે આલેખમાં નિરૂપણ કરવાનું છે તો આપણે આલેખ બનાવવો છે હવે જોઈ લે એક્સની મોટા મોટી કિંમત તો ત્રણ જ છે નાના નાની માઇનસ બે જ્યારે વાયની મોટા મોટી કિંમત આઠ એટલે આપણે આઠ સુધી ઉપર જવું જોઈએ એ રીતે બનાવશું આલેખ એ ખાસ ધ્યાન રાખવાનું કે ઉપર આઠ સુધી જવું જોઈએ આપણે આલેખ આમ બનાવશું નીચેથી એક્સ એક્સ પ્રાઇમ વાય વાય ડેશ અહીંયા ઝીરો એક બે ત્રણ ચાર પાંચ આ બાજુ માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર નીચે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર
ઉપર આપણે 8 સુધી જોડશો, 8 સુધી લંબાવશો ને 1 2 3 4 5 6 7 અને 8 સુધી આલેખમાં જોઈ નક્કી કરો કેટલા સુધી આલેખ લંબાવો છે એ તે બનાવવાનો. ચાલો હવે પહેલા બિંદુ બનાવી નાખીએ બધા. પહેલો બિંદુ શું બનશે? તો કે જો માઇનસ 2,8 બનશે, બીજું માઇનસ 1,7 બનશે, ત્રીજું 0,-1.25 બનશે, ચોથું 1,3 બનશે અને પાંચમું 3,-1 બનશે. તો પાંચે પાંચ બિંદુ બનાવીને બાજુ મૂકી દઈએ અને હવે પાંચે પાંચ બિંદુને આલેખમાં દર્શાવીએ. ઓકે, ચલો સૌથી પહેલું બિંદુ માઇનસ 2,8. તો પહેલાં એક્સ અક્ષ ઉપર માઇનસ 2 આવી જઈએ, જેથી 8 સુધી ઉપર જવાનું. ઓકે, અહીંયા સુધી ઉપર જશું તો સ્કેલથી તમારે ખેંચી લેવાની લાઈન માઇનસ 2,8. પૂરું પહેલું બિંદુ, સરસ. ચાલો માઇનસ 1,7. તો કે એક્સ અક્ષ ઉપર માઇનસ 1 આવો પહેલાં, ત્યાંથી 7 ઉપર જાઓ, કારણ કે આ વત્તા 7 છે. તો કે 7 સુધી ઉપર જઈએ, આમાં માઇનસ 1,7. ઓકે, ચાલો ત્રીજું કયું છે? 0,-1.25. તો કે એક્સ અક્ષ ઉપર 0, ત્યાંથી માઇનસ 1.25. તો કે માઇનસ તો નીચે આવે, હવે તમને શીખો 1.25 હાવ નજીક લેવાનું માઇનસ 1ની. આ જે આપણો બિંદુ આવશે 0,-1.25 આવશે. માઇનસ 1 ને જો એક વસ્તુ અહીં રિપીટ કરી દો, માઇનસ 1 ને માઇનસ 2ની વચ્ચે લેવાના. અહીંયા અડધું થાય તો કે અડધાનું અડધું લેવાનું, એટલે અહીંયા લેવાનું 1.25. સમજાઈ ગયું? જો અહીંયા એક્ઝેટ આપણને આ લીધેલું છે, અહીંયા તમને મોટું કરીને દર્શાવ્યું કે માઇનસ 1 ને માઇનસ 2 હોય તો અડધાનું અડધું લઈ લેવાનું છે. ઓકે, અને આ આવશે માઇનસ 1.25. ચાલો નેક્સ્ટ બિંદુ, તો કે 1,3. 1 થી 3 ઉપર જાઓ, 1,3 અને છેલ્લું આવશે 3,-1. તો કે 3 થી -1 જાઓ, એટલે અહીંયા આ બિંદુ આવશે 3,-1. પૂરું? એટલે આમ જોઈએ તો ટેક્સ્ટ બુકના બધા આવી ગયા. એક ઉદાહરણ નંબર 3 તમને જાતે આપ્યો છે, એ આલેખમાં તમે દર્શાવી નાખજો. ઓકે, એટલે આમ જોઈએ ટેક્સ્ટ બુકના હવે આપણા બધા ગ્રાફ કમ્પ્લીટ થઈ ગયા છે. ઓકે, આમ કહીએ તો ચેપ્ટર એ પૂરું થઈ ગયું આખું, હવે આમાં કાંઈ બાકી રહેતું નથી. થોડી ઘણી એક્સ્ટ્રા આમાં દાખલા ગણાવવા છે, થોડાક પ્રશ્નો લખાવવા છે, એ હવે આપણે એક્સ્ટ્રા થોડાક સોલ્વ કરી નાખીએ. એની પહેલાં તમે આ ગ્રાફ આખો પૂરો કરો ઝડપથી. ચાલો ચલો, તો હવે આપણે ગ્રાફ તો કમ્પ્લીટ કર્યા, હવે થોડીક થિયરી ભણવી છે. થોડીક થિયરી એવી ભણવી છે કે એવા પ્રકારના જે પ્રશ્નો છે ને, એ તમારે પ્રખરતા શોધ કસોટી આવે 9મા ધોરણમાં TST એક્ઝામ અથવા બીજી કોઈ એક્ઝામ હોય, અથવા થોડાક હાઈ લેવલના MCQ પૂછવા હોય ત્યારે થિયરીનો ઉપયોગ થાય. એમાં આવા બધા MCQ પૂછી લે તો આપણે સમજી કેવા પ્રકારના MCQ. તો પહેલાં તો આપણે ગ્રાફ બનાવીએ. ચલો પહેલાં અક્ષનું નામ આપો, આ કઈ અક્ષ છે? ચલો આ એક્સ અક્ષ, અહીંયા એક્સ પ્રાઇમ, વચ્ચે ઉગમ બિંદુ ઓ, અહીંયા વાય પ્રાઇમ. આપણે પહેલું ચરણ કોને કહીએ છીએ? તો કે આને કહીએ છીએ પહેલું ચરણ. આ બીજું ચરણ કહીએ છીએ, આને ત્રીજું ચરણ કહીએ છીએ, અને આને ચોથું ચરણ કહીએ છીએ. તો કે તમે જુઓ, પહેલું ચરણ કોના વચ્ચે આવે છે? તો કે એક્સ ઓ અને વાયની વચ્ચે આવે છે. તો પહેલા ચરણને આવું પણ કહી શકાય, પહેલું ચરણ એટલે ખૂણો. કયો ખૂણો બની શકે? એક્સ ઓ વાય, અથવા વાય ઓ એક્સ પણ લખાય, પણ આપણે પહેલાં એક્સ લેશું. એક્સ ઓ વાય. હવે જો ખૂણાનો તો અનંત સુધી હોય, આમ ખૂણો અનંત સુધી, અંદરનો આખો ભાગ આવે છે આમ તરફ. કયા ખૂણા? તો કે એક્સ ઓ વાયનો અંદરનો ભાગ આખો. તો આને એમ કે ખૂણા એક્સ ઓ વાયનો અંદરનો ભાગ.
એટલે ક્યારેક એક્ઝામ પૂછે ખૂણા એક્સ ઓ વાય ના અંદરના ભાગને કયું ચરણ કહેવાય, તો કે એક્સ ઓ વાય એટલે પહેલું ચરણ, આ લેખ ઉપર જોઈ લેવાનું. અથવા એમ કે પહેલા ચરણને કયો ભાગ કહેવાય, તો કે એક્સ ઓ વાય નો અંદરનો ભાગ, એક્સ પ્રાઇમ ઓ વાય નો અંદરનો ભાગ, એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ નો અંદરનો ભાગ, કે એક્સ ઓ વાય પ્રાઇમ નો અંદરનો ભાગ. તો જ્યારે આપણી પાસે ખબર હોય છે એક્સ ઓ વાય નો અંદરનો ભાગ, એમ બીજું ચરણ શું આવશે, તો કે જે બીજું ચરણ છે એમાં એક્સ ની ઉપર એક્સ ડેશ આવશે, અથવા એક્સ પ્રાઇમ જે બોલવાને, એક્સ પ્રાઇમ ઓ વાય અથવા એક્સ ડેશ ઓ વાય નો અંદરનો ભાગ. સેમ એ જ રીતે ત્રીજું ચરણમાં શું આવશે, તો કોની અંદરનો ભાગ, તો કે એક્સ પ્રાઇમ એક્સ ડેશ ઓ વાય ડેશ નો અંદરનો ભાગ. ઓકે, અને છેલ્લું આવશે ચોથું ચરણ, તો કે કોની અંદરનો ભાગ ગણાશે, તો કે એક્સ ઓ વાય ડેશ. આ ખાસ યાદ રાખી લેજો આટલી વસ્તુ બધી, કે ચરણના બીજા નામ પણ આવી શકે આવા અંદરનો ભાગ કહીને ખૂણો બનાવે, ખૂણો એક્સ ઓ વાય, ખૂણો એક્સ ડેશ ઓ વાય, ખૂણો એક્સ ડેશ ઓ વાય ડેશ, અથવા ખૂણો એક્સ ઓ વાય ડેશ. તો એની ઉપર તમને ચરણ ખબર પડવી જોઈએ, પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ કે ચોથું ચરણ. ઓકે, બાકી આમ નોર્મલી બધા ટાઈપના પ્રશ્નો તમારા એક્ઝામમાં આવી ગયા છે. એકવાર ફટાફટ રિવિઝન કરી લખ્યા આ ચેપ્ટરનું, તો કોઈ પણ બિંદુ હોય, બિંદુ દર્શાવવા માટે કયા આમ જોવે, કે એક્સ યામ અને વાય આમ જોવે, અને યામ કહેવાય, આ બધાને અક્ષ કહેવાય. અક્ષ કેટલી હોય, તો કે બે હોય, એક્સ અક્ષ અને વાય અક્ષ, એ બંને છે તે બિંદુને કયું બિંદુ કહેવાય, તો કે આને ઉગમ બિંદુ કહેવાય. ઉગમ બિંદુના યામ શું હોય છે, તો કે 0,0. ઉગમ બિંદુને યામ કયા હોય, તો કે 0,0. ઓ એક્સ પર કઈ સંખ્યા આવે, તો કે ધન સંખ્યા. ઓ એક્સ ડેશ ઉપર ઋણ સંખ્યા. ઓ વાય ઉપર ધન સંખ્યા. ઓ વાય ડેશ ઉપર ઋણ સંખ્યા. ચલો આટલી બધી વસ્તુ આવી ગઈ. બિંદુ મૂકતા બધાને આવડે છે. ચરણ બનાવીએ તો ચાર ચરણ બનશે. કોના દ્વારા બને છે, તો કે એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા ચાર ચરણ બનશે, પહેલું બીજું ત્રીજું ને ચોથું. પહેલા ચરણની સાઇન કઈ આવે, તો કે પ્લસ પ્લસ, જો બે પ્લસ પ્લસ ભેગા થયા. બીજાની, તો કે માઇનસ પ્લસ. ત્રીજાની, તો કે માઇનસ માઇનસ. અને ચોથાની, તો કે પ્લસ માઇનસ. આ ચાર સાઇન ઉપરથી એમસીક્યુ પર પૂછાય, તમને ગમે બિંદુ આપી દે, કે બિંદુ 3,-2 કયા ચરણમાં આવે, તો કે નિશાની જોવાની. પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ, તો તરત કહી શકાય કે ચોથા ચરણમાં આવશે. ઓકે, આ ઘણા બધા એમસીક્યુ બનશે. અથવા ઘણીવાર બિંદુ અક્ષ ઉપર આવશે ક્યાંક, તો એમાં જે યામ આવતો હોય, જેમ કે 0,5 અને એક છે 5,0, તો કે આમાં વાય આવે છે, તો કે વાય અક્ષ ઉપર કહેવાય. જ્યારે આમાં ફક્ત એક્સ આવે છે, તો કે આને એક્સ અક્ષ ઉપર કહેવાય. બાકીના બધા ચરણમાં આવશે. ઓકે, આટલી વસ્તુ રિવિઝન થઈ ગઈ ફટાફટ. ઈ સિવાય, તો કે બિંદુ આલેખમાં મૂકતા કેમ શીખે, એ શીખી ગયા. પછી એક્સનું બીજું નામ શું છે, તો કે એક્સ યામ જે છે એને કોટી પણ કહેવામાં આવે છે, અને વાય યામને ભુજ કહેવામાં આવે છે. આ જ આખી પદ્ધતિ છે. આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવાય, તો કે કાર્તેજિયન યામ પદ્ધતિ અથવા યામ ભૂમિતિ. અને કઈ પદ્ધતિ કહેવાય છે, કાર્તેજિયન પદ્ધતિ કહેવામાં આવે છે. આ જે આખું સમતલ બને છે ને, યામ સમતલ કહેવાય. કયું સમતલ કહેવાય, તો કે યામ સમતલ અથવા કાર્તેજિયન સમતલ. આ બધી થિયરી ટાઈપના પ્રશ્નો છે, ક્યારેક પૂછાય છે, તો આવા કાર્તેજિયન સમતલ પણ કહેવાય અથવા યામ સમતલ કેમ પણ કહેવામાં આવે છે. સૌ પ્રથમ યામ ભૂમિતિની શરૂઆત કોને કરી હતી, વૈજ્ઞાનિક નામ યાદ કરો ગણિતશાસ્ત્રીનું, તો કે નામ શું હતું એનું, રેને દ કાર્તે, રેને દી કાર્તે. આ દ છે જે વાસ્કો દી ગામાં આવે, રેને દ કાર્તે. ઓકે, એ સિવાય, તો કે આપણે આલેખ મૂકતા શીખ્યા, આલેખમાં બિંદુ બનાવતા શીખ્યા. પછી, તો કે બિંદુ કયા ચરણમાં આવશે, તો સાઇન ઉપર નક્કી કરશું. છેલ્લે છેલ્લે આ વસ્તુ શીખ્યા.
तो કે પહેલો ચરણ હોય તેને કયો ભાગ કહેવાય ખૂણો x o y નો અંદરનો ભાગ બીજા ચરણને તો કે x પ્રાઇમ x ડેશ o y નો અંદરનો ભાગ ત્રીજો ચરણ તો કે x ડેશ o y ડેશ નો અંદરનો ભાગ અને ચોથો ચરણ તો કે x o y ખૂણો બનાવો આગળ પહેલા ખૂણાની નિશાની આ નિશાની છે ને છે તો ખૂણાની નિશાની છે ખૂણો બને છે એમ ખૂણો એક્સ ઓ વાય પ્રાઇમ નો અંદરનો ભાગ એટલે ચોથું ચરણ કહેવાશે ઓકે બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ઓકે તો અહીંયા આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ ઓકે હોમવર્કમાં જે કરાયું છે રેગ્યુલર બે વખત બનાવી નાખવાનું ઓકે ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું ઓકે ગુડ બાય